ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 2 નું આપણે અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ છે માહિતીનું નિરૂપણ. તો આજે આપણે માહિતીનું નિરૂપણનો અભ્યાસ કરવાનો છે, પ્રેઝન્ટેશન ઓફ ડેટા. તો માહિતીનું નિરૂપણ કેવી રીતે કરવું એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો આપણે અભ્યાસના મુદ્દા જોઈ લઈએ. પહેલો છે વર્ગીકરણનો અર્થ અને જરૂરિયાત. બીજું, વર્ગીકરણના પ્રકાર કયા કયા પ્રકાર છે. પહેલું છે સંખ્યાત્મક વર્ગીકરણ એટલે કે આવૃત્તિ વિતરણ, અને બીજું છે ગુણાત્મક વર્ગીકરણ, કોસ્ટોક રચનામાં આપવાનું છે. ત્રીજું છે આકૃતિઓ, એમાં આકૃતિના પ્રકાર છે એકમાપી આકૃતિ, બીજું દ્વિમાપી આકૃતિ અને ત્રીજું ચિત્ર આકૃતિ. ત્યારબાદ એનું પ્રયોજન છે એકત્રિત કરેલ માહિતીને તેના લક્ષણ મુજબ વહેંચવાની તેમજ તેનું આકૃતિ દ્વારા નિરૂપણ કરવાની પદ્ધતિથી પરિચિત થવા વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા માટે આ ચેપ્ટર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આવૃત્તિ વિતરણ છે એ આલેખ ઉપર કેવી રીતે કરવું આ એનું આપને આપ્યું છે કે વસ્તુનું દૈનિક વેચાણ આપ્યું છે રૂપિયામાં, એને આવૃત્તિ ચિહ્ન આપેલી છે અને દિવસોની સંખ્યા આપેલી છે. તમને આડાઅવળા નંબર્સ આપ્યા હોય એના ઉપરથી આપણે માહિતી જે આપી છે માહિતીને આપણે આ રીતે આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવી અને કેટલી સંખ્યા થઈ છે, કેટલા દિવસ થયા એ આપણે લખવાનું. તો વસ્તુનું દૈનિક વેચાણ રૂપિયામાં છે 5 થી 10 નું હોય એવા 12 છે દિવસો, 10 થી 15 હોય એવી દિવસોની સંખ્યા 5 છે, 15 થી 20 હોય એવા 2, 20 થી 25 હોય એવું 1 છે. આ રીતે ટોટલ સંખ્યા થશે 20. ત્યારબાદ એનું આવૃત્તિ વિતરણ આપેલું છે. આ રીતે આપણે આલેખ દ્વારા પણ પાસેની સ્તંભાકૃતિ દ્વારા આવૃત્તિ વિતરણ કરી શકી કે કોઈ માહિતી આપી છે છોકરા અને છોકરીઓની, કોઈ છોકરાઓ અને છોકરીઓની આવૃત્તિ વિતરણની માહિતી આપેલી હોય એના ઉપરથી આપણે આ રીતે પાસેની સ્તંભાકૃતિ દ્વારા આલેખ કરી શકીએ કે 2005માં છે છોકરા છોકરીઓની સંખ્યા. એમાં જુઓ તમને ચાર્ટમાં અહીંયા જે આપ્યું હોય એ દર્શાવે છે કે આ જે લાઈન છે, આ જે સ્તંભવાળા છે એ છોકરાઓ છે અને આચ્છાદિત કરેલું છે એ છોકરીઓ છે. અને અહીં એની પાસેની સ્તંભાકૃતિ છે 2005, 2006, 2007 ને 2008નું આપેલું છે. તો આ રીતે આપણે એનું આવૃત્તિ વિતરણ પણ કરી શકીએ. પ્રકરણ સાર, વર્ગીકરણનો અર્થ અને જરૂરિયાત. એમાં પહેલું, સંખ્યાત્મક ચલ. સંખ્યાત્મક ચલ કોને કહેવાય? તો કે જે સંખ્યાત્મક લક્ષણની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે સંખ્યાત્મક લક્ષણને સંખ્યાત્મક ચલ કહે છે. જેમ કે વ્યક્તિની ઉંમર, વસ્તુની કિંમત, કંપનીનો નફો, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વગેરે કેવી છે, સંખ્યાત્મક ચલ છે. કે જેનો આંકડો છે એ એક સરખો રહેતો નથી, એના લક્ષણ છે એ એક સરખા રહેતા નથી, એની લક્ષણની જે કિંમત છે એ જુદા જુદા એકમ માટે બદલાતી હોય, બરાબર. તો એના માટે એને શું કહેવામાં આવે છે, સંખ્યાત્મક ચલ. ત્યારબાદ છે ગુણાત્મક ચલ. ગુણાત્મક ચલ કે એનો ગુણધર્મ. તો એટલે શું, ગુણાત્મક ચલ કોને કહેવાય? કે જે લક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ સંખ્યામાં માપી શકાતું નથી. એકમ દીઠ ફેરફાર થતો હોય એના લક્ષણમાં, પણ એનું જે સંખ્યામાં એને માપી ન શકાય તે લક્ષણને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે વ્યક્તિનો વ્યવસાય કેટલો વૈધો એ આપણે કહી ન શકીએ, કારીગરની કાર્યદક્ષતા વગેરે ગુણધર્મ છે. ત્યારબાદ છે ત્રીજું, સંખ્યાત્મક ચલના પ્રકાર. સંખ્યાત્મક ચલના પ્રકાર કેટલા છે? તો કે અસતત ચલ અને સતત ચલ, બરાબર. તો અસતત ચલ કોને કહેવાય? કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમત જ ધારણ કરી શકે
તેમ હોય તેને કેવી કહેવાય? અસતત જળ કહેવામાં આવે છે. જેમ કે છોડ દીઠ ફૂલની સંખ્યા, પ્રતિદિન થતા માર્ગ અકસ્માતની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વગેરે અસતત જળના ઉદાહરણ છે. હવે અસતત જળ જોયું, હવે આપણે સતત જળ જોઈ લઈએ. સતત જળ કોને કહેવાય? કે જે જળ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી શકાય તે જળને સતત જળ કહેવામાં આવે છે. જેમ કે વ્યક્તિની ઉંમર વર્ષમાં, વિદ્યાર્થીઓના વજન કિગ્રામાં, કર્મચારીઓનો પગાર રૂપિયામાં, દિવસનું તાપમાન સેલ્સિયસમાં વગેરે સતત જળના ઉદાહરણ છે. ચોથો પોઈન્ટ છે અસતત સંખ્યાત્મક માહિતી અને સતત સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો કે અસતત ચલ માટેની માહિતી અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય. જેમ અસતત માહિતી છે, જ્યારે સતત ચલ માટેની માહિતી સતત સંખ્યાત્મક માહિતી છે. ત્યારબાદ પાંચમું છે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી શું છે? રો ડેટા જેને કહેવામાં આવે છે. તો એ શું છે? અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો કે સમષ્ટિ તપાસ કે નિર્દેશ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. જેમ કે 100 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણની માહિતી, એ શું છે? અવર્ગીકૃત માહિતી. બરાબર. હવે આપણે જોશું છઠ્ઠો પોઈન્ટ છે વર્ગીકરણ. વર્ગીકરણ કોને કહેવાય? તો કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. ત્યારબાદ સાતમું છે વર્ગીકરણની જરૂરિયાત. વર્ગીકરણની જરૂરિયાત શું છે? તો કે પહેલું, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા. બીજું, માહિતીના જુદા જુદા લક્ષણની સરખામણી કરવા. ત્રીજું, સમય શક્તિ અને ખર્ચની બચત સાથે માહિતીનું પૃથ્થકરણ કરવા માટે. ત્યારબાદ આપણે જોશું વર્ગીકરણના પ્રકારો. વર્ગીકરણના પ્રકારમાં પહેલો પ્રકાર છે સંખ્યાત્મક વર્ગીકરણ. સંખ્યાત્મક વર્ગીકરણ એટલે શું? તો કે સંખ્યાત્મક ચલ, અસતત ચલ અને સતત ચલની માહિતીના વર્ગીકરણને સંખ્યાત્મક વર્ગીકરણ કહેવાય. સંખ્યાત્મક ચલ અને અસતત ચલ અને સતત ચલની માહિતીના વર્ગીકરણને સંખ્યાત્મક વર્ગીકરણ કહે છે. આવું વર્ગીકરણ આવૃત્તિ વિતરણ તરીકે ઓળખાય છે, જેને આપણે આવૃત્તિ વિતરણ તરીકે પણ ઓળખી શકીએ. હવે આવૃત્તિ વિતરણ શું છે? આવૃત્તિ વિતરણ કોને કહેવામાં આવે? તો કે અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે. અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર, ચલનું જે મૂલ્ય છે એના અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો તેવી માહિતીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. હવે આપણે આવૃત્તિ વિતરણના પ્રકાર જોશું. આવૃત્તિ વિતરણના પ્રકારમાં પહેલું છે અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ એટલે શું? કોને કહેવાય? તો કે અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્ય અનુસાર કયું મૂલ્ય કેટલી વાર આવે છે, અર્થાત મૂલ્યને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જેમ કે બાળકોની સંખ્યા મુજબ કુટુંબની સંખ્યા દર્શાવતું કોષ્ટક અસતત આવૃત્તિ વિતરણ છે. ત્યારબાદ આપણે જોશું સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? કે જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય કે માહિતીનો ચલ સતત હોય ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યાના વર્ગમાં વિભાજિત કરી અને દરેક વર્ગમાં કેટલાક અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. અર્થાત જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જેમ કે કોઈ એક વર્ષ દરમિયાન મેળવેલ નફા રૂપિયામાં ના જુદા જુદા વર્ગો મુજબ કંપનીઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક સતત આવૃત્તિ વિતરણ છે. હવે આવૃત્તિ કોને કહેવાય એ આપણે જોશું. આવૃત્તિ એટલે શું? આવૃત્તિ કોને કહેવાય? તો કે ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યા
ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. તે જ રીતે ચલ કિંમતના પ્રત્યેક વર્ગ દીઠ તેમાં સમાયેલા અવલોકનની સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે. ત્યારબાદ છે વિસ્તાર. વિસ્તાર કોને કહેવાય? તો કે માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનની કિંમતના તફાવતને વિસ્તાર કહે છે. ત્યારબાદ વર્ગ કે વર્ગ અંતરાલ. વર્ગ કે વર્ગ અંતરાલ કોને કહેવાય? તો કે ચલ કિંમતની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ કે વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. જેમ કે 10 થી 14, 15 થી 19, તો આની વચ્ચેનો જે અંતરાલ છે એને શું, આ જે વર્ગ છે એ અથવા તો વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. કે ચલ કિંમતની બે નિશ્ચિત કિંમતથી મળતા અંતરાલને શું કહેવાય? તો કે વર્ગ અંતરાલ કહેવાય છે. ત્યારબાદ છે અધોસીમા. અધોસીમા કોને કહેવાય અને ઉર્ધ્વસીમા કોને કહેવાય? તો અધોસીમા એટલે શું? તો કે નીચે નીચલી હદ, એટલે કે લોઅર લિમિટ. એટલે શું? તો કે વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની અધોસીમા કહે છે. જેમ કે 10 થી 14માં 10 છે એ શું છે? અધોસીમા છે. એટલે કે જે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે, ન્યૂનતમ મૂલ્ય એટલે કે ઓછું મૂલ્ય ધરાવતી હોય, આ જે વર્ગ છે 10 થી 14નો વર્ગ છે એમાં જે ઓછી સંખ્યા ધરાવે છે એ ન્યૂનતમ મૂલ્ય કહેવાય. તો એને આપણે 10 છે એને અધોસીમા કહેશું. હવે ઉર્ધ્વસીમા કોને કહેવાય? તો કે ઉપલી હદ, એટલે કે અપર લિમિટ. ઉપલી હદ એટલે અપર લિમિટ, જેને ઉર્ધ્વસીમા કહેવાય. એટલે કે વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય, એટલે કે મોટું મૂલ્ય જે ધરાવતું હોય એ સીમાને શું કહેવાય છે? વર્ગની ઉર્ધ્વસીમા કહે છે. જેમ કે 10 થી 14 છે તો એમાં ઉર્ધ્વસીમા કોને કહેવાય? તો કે જે મોટી સંખ્યા એટલે કે 14 છે તો એ ઉર્ધ્વસીમા છે.